હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ઝારખંડના પેશિયલ ખાજા. તો ઝારખંડના પેશિયલ ખાજા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે. આજે આપણે બનાવશું ઝારખંડના પેશિયલ ખાજા. તો ખાજા બનાવવા માટે આપણે આ 1.5 બાઉલ આપણે મેંદો લીધો છે. હવે એમાં આપણે મુઠ્ઠી પડતું મોણ નાખશું. આમાં તેલે વાપરી શકો અને ઘીએ વાપરી શકો. અત્યારે હું તેલનું નાખું છું. આવું મોણ જોહે મુઠ્ઠી પડતું એકદમ. આવી રીતે આમ મુઠ્ઠી બંધાઈ જવી જોઈએ આપણે. હવે આપણે પાણી નાખતા જઈશું, લોટ બાંધી લઈશું. આ લોટ આવી રીતે બાંધવાનો, એકદમ મસરવાનો નથી આને. હમણાં પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. હવે આપણે તેના માટે ચાસણી બનાવશું. તો આપણે 1/2 બાઉલ ખાંડ લઈશું. દોઢ ગ્લાસ આપણે પાણી નાખશું. હવે ખાંડ પીગળે ત્યાં સુધી આપણે હલાવી લેવાનું. પછી એની જાતે ધ્યાન રાખે, પણ ખાંડ ન પીગળે ત્યાં સુધી હલાવવું પડે. ખાંડ ચોટી જાય નથી. હવે આપણી ખાંડ પીગળી ગઈ છે ને ધીમે તાપે એને હવે થવા દઈશું આપણે, ત્યાં સુધીમાં આપણે ખાજાને વણી લઈએ. આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈએ. એક બાજુ તેલ થાય ને એક બાજુ આપણા. હવે આપણે લોટ પણ ચેક કરી લઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. 5 મિનિટ એને રહેવા દેવાનું. પછી એને મસળવાનો થોડો. આવી રીતે મસરી લેવાનું. હવે એમાંથી આપણે એટલો મોટો એક લૂવો લેશું. ખાજા માટે એક સ્લરી બનાવશું આપણે. એમાં આપણે ઘી નાખશું 1 ચમચી. હવે આને મિક્સ કરી દેવાનું. હવે એને આપણે વણી લઈશું. જેમ બને એમ મોટો બનાવવાનો રોટલો.
આવો પતલો પતલો રોટલો બનાવી દેવાનો. હવે એની ઉપર આપણે ચીઝ સ્લરી બનાવેલી ને એ લગાવશું, ને આવી થોડી ઘટ રાખવાની, હા પટલી નહીં કરી નાખવાની. આવી રીતના બધી બાજુ આખાઈમાં લગાવી દઈશું. ઉપરથી થોડોક મેંદો આમ છાંટી દેવાનો. હવે એને આમ હાથથી દબાવી દેવાનું, પછી એને આમ વાર્તો રોલ બનાવી દેવાનો આવી રીતના. કરી લઈશું, હવે એને આપણે કટ કરી લઈશું આવી રીતના, થોડાક મોટા રાખવાના. હવે એને હથેરીની મદદથી આમ ખાલી દબાવી દેવાના, બસ જવી રીતના. વણવાના કંઈ જ નથી, એને દબાવવાના હાથથી જ, એટલે એ તૈયાર થઈ જશે. બધા આવી રીતે આપણે તૈયાર કરી લઈશું. જામ હાથથી નથી દબાવવાના. આમ તમે હાથથી દબાવશો એટલે મસ્ત તૈયાર થઈ જશે. આપણે ચેક કરી લઈશું તેલ થઈ ગયું કે નહીં. તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે નાખશું બધા, ને આને ધીમે તાપે તરવાનો, મસ્ત કલર બ્રાઉન આવી જાય ને એવું. હવે આપણે એને ચાસણીમાં નાખશું. આવી રીતે એમાં બધે કોટ થઈ જવું જોઈએ, ને ગરમ હોય ને ત્યારે જ નાખી દેવાના. હવે થોડીક વાર આપણે રેવા દઈશું. જો ખાજા આપણા તૈયાર થઈ ગયા, આવી ચાસણી પી જવી. કેટલી ચાસણી હતી આપણી, બધી પી ગયા. તૈયાર છે આપણા સ્પેશિયલ ઝારખંડના ખાજા. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, બેલ આઇકન દબાવીને રાખજો, તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ.